ભાઈએ 4 દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો અપલોડ કરીને જાહેરાત કરી હતી કે પોતાના ખાતામાં પડેલી જે રકમ છે આ રકમ કેન્દ્ર સરકાર રાહત ફંડમાં આપશે. ત્યારે હળવદના કલાકાર હકાબા ગઢવીએ પોતાના ખાતામાં પડેલી રકમ ભારત સરકારને આજ રોજ સુપરત કરી છે. હળવદના કલાકાર હકાબા ગઢવીએ ખાતામાં પડેલી તમામ રકમ ભારત સરકારને સુપરત કરી. 4 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જાહેરાત કરી હતી ત્યારે હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં કોરા ચેક અર્પણ કર્યા છે. કોરોના મહામારીમાં હકાબા ગઢવીએ સહાયમાં ત્રણેય ખાતામાં પડેલી રકમ અર્પણ કરી છે. 3 ખાતામાં પડેલી રકમ કેન્દ્ર સરકારના રાહત ફંડમાં અર્પણ કરી છે. મામલતદાર દ્વારા ખાતા ચાલુ રહે તે માટે ખાતામાં 1000 રૂપિયા પાછા પણ અપાયા છે. અને મામલતદાર સાહેબનો અદ્ભુત ભાવ, એમને મને કીધું કે ગગુબા તમારા ખાતા લોક થઈ જાય છે એટલે 2 ખાતામાં 1000 રૂપિયા રાખી અને બધા પૈસા મેં સરકારને આપ્યા છે, કારણ કે મારા ખાતા બંધ ન થાય એટલા માટે. અને HDFCનું ખાતું છે એ મારું આખે આખું ક્લોઝ કરી નાખું છે, એમાં 1 રૂપિયા પણ મેં રાખ્યું નથી. બાકીના જે SBIના 2 ખાતા છે એમાં 1000 રૂપિયાની રકમ મને મામલતદાર સાહેબે પરત કરી છે કે 1000 રૂપિયા તમે રાખશો તમારું ખાતું બંધ નહીં થાય. તો હું સરકારનો મામલતદાર સાહેબનો આભારી છું કે જેમને મને જેમથી અમારી રકમ છુપાવી એ બદલ. કોવિડ 19 કોરોના મહામારીના અનુસંધાને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી પોતાના ખાતામાં રહેલ તમામ 3 ખાતાની તમામ જમા રકમ પોતાના ફક્ત વપરાશ માટે 50,000 રાખીને તમામ રકમ અમને સરકારને આજે ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબની હાજરીમાં અમને એના ચેક સહી કરેલા સુપરત કરેલ છે. એમની જે ઉચ્ચ ભાવના છે એ ખરેખર કરદર કરવા લાયક છે અને એમને જે એમાઉન્ટ આપી છે એમની ગુપ્તદાનની જે છે માહિતી પણ બહુ મોટી રકમ છે અને કલાકાર તરીકે જે ભાવના છે બિરદાવવા લાયક છે અને લોકો માટે દર્શનરૂપ બને અને આપણે આ મહામારીનો બધા સાથે મળીને જે ગાઈડલાઈન મુજબ સામનો કરીએ એવી સૌને શુભેચ્છા પાઠવું છું અને ફરી એકવાર હકાબાને રાજ્ય સરકાર વતી ખૂબ અભિનંદન પાઠવું છું. મયુર રાવલ, GTV ન્યૂઝ, હળવદ.